નમસ્તે દોસ્તો, જલસો જૂનાગઢની ચેનલમાં ફરી આપનું સ્વાગત છે. દોસ્તો, આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં હું આપણે જે મંદિરના દર્શન કરવાના છીએ, જે મહાદેવના દર્શન કરવાના છીએ, તે આ ગામમાં આવેલું છે અને આ ગામનું નામ છે શાપુર. દોસ્તો, આ વિડીયો શરૂ કરતાં પહેલાં આ ગામની તમને થોડી માહિતી આપી દઉં. આ ગામે 1983 એટલે કે આજથી 40 વર્ષ પહેલાં એક ભયંકર કુદરતી જે રૌદ્ર રૂપ ધારણ કરેલું હતું એ ભયંકર તારાજી આ ગામે સહન કરેલી છે. જૂનાગઢમાં એવું કહેવાય છે કે એક જ રાતમાં એટલે કે 24 કલાકમાં 70 ઇંચ વરસાદ પડેલો હતો અને અહીંયા જે કાળવો મધુવંતી અને ઓજત નદી છે એ નદી ગાંડીતુર બનેલી હતી અને એક જ રાતમાં આ ગામમાં એના પાણી ઘૂસી ગયા હતા અને લોકોએ 48 કલાક સુધી છાપરા ઉપર અને અગાસીમાં રાતવાસો કર્યો હતો. એ સમયના જે વડાપ્રધાન છે શ્રીમતી ઇન્દિરા ગાંધી તે પણ દોડીને અહીંયા આવ્યા હતા. પણ આજે 40 વર્ષ પછી ટેકનોલોજી જે હરણફાળ કરી છે તેમાં ગામનો સારો વિકાસ થયો છે અને ગામ માટે એવું કહેવામાં આવે છે કે આ ગામે ગુજરાતનું સૌપ્રથમ સૌર ઉર્જા ઉત્પન્ન કરતું ગામ બન્યું છે. ગામ પોતાને તો વીજળી પૂરી પાડે જ છે પણ આજુબાજુના જે ગામડા છે તેમાં પણ વીજળી પૂરી પાડે છે. તો એવા આ શાપુર ગામના રહીશોને અને શાપુર ગામને મારા તરફથી એક સેલ્યુટ છે. અને હવે આપણે જે વિડીયો તમને બતાવવાનો છું તે આ શાપુર ગામના સીમાડે બિરાજમાન ભગવાન ભોળાનાથનું મંદિર છે. તો ચાલો આપણે ત્યાં ભગવાન ભોળાનાથના દર્શન કરીએ. આજે હું તમને ફરી ભગવાન ભોળાનાથના દર્શને લઈને આવ્યો છું પણ અહીંયા ભગવાન ભોળાનાથ છે ભયંકરનાથના નામે બિરાજમાન છે. દોસ્તો, આ ભયંકરનાથ મહાદેવનું નામ કઈ રીતે પડ્યું? ભગવાન ભોળાનાથમાંથી તે ભયંકરનાથના નામે કેમ પૂજાણા તે ચાલો આપણે વિડીયોમાં જોઈએ. હરિ ઓમ જય ભયંકરનાથ. સૌ પ્રેમી ભક્તોને અમારા, કારણ કે આ મંદિર 5000 વર્ષ પહેલાંનું પાંડવના વખતનું આ મંદિર છે અને બોરી સંખ્યામાં ભગત આવે છે. કારણ કે આ મંદિરની અમારી જે પરંપરા છે અમે એક જાળવી રાખી છે. ચારે સોમવાર અભિષેક ફરાળ અને મહાશિવરાત્રિ દિવસ મોટો બહુ જલસો કરીએ છીએ અમે. અને અહીંયા અમારા ધૂણાવાળો રમશી અખંડ ચેતન ધૂણો વર્ષો થયા છે આજે. અને ઘણા ભક્તો આવે છે, ઘણા દુખિયા ભક્તો આવે છે અને એક દાંત કાઢતા કાઢતા જાય, રોતા રોતા આવે ને દાંત કાઢતા કાઢતા જાય. અને એક અમારી પરંપરા છે કાંઈ કોઈ પણ ભક્તો આવે તો અમે એને જળ અભિષેક બિલીપત્ર દૂધ અને એનો અભિષેક કરવા દઈએ છીએ. રાત્રિના સમયે 11 વાગે અહીંયા ફરાળ પણ બધાને આપીએ છીએ પ્રસાદી રૂપે. હરિ ઓમ જય ભોલે ભયંકર. પ્રેમી ભક્તો, શિવ ભક્તોને દાદા કરીને અમારા હરિ ઓમ. જય ભોલે ભયંકરનાથ. આ વર્ષો જૂના શિવ મંદિરમાં ઘણા એવા પ્રસંગો અને પર્વ ઉજવ્યા છે અને ઘણા અમને એવા પ્રચાર પણ મળ્યા છે કે જેની અમે શબ્દોમાં વર્ણન કરી શકતા નથી. હું એક સેવક છું, વધારે તો બીજું કંઈ નથી કહી શકતો. પણ જ્યારે 22 તારીખે હોનારત થયું ત્યારે આ અખંડ ધૂણો એમને હતો. દોસ્તો, એવું માનવામાં આવે છે કે આજથી 5000 વર્ષ પૂર્વે પાંડવો જ્યારે વનવાસ દરમિયાન અહીંયા આવ્યા હતા અને આ જે ધરતી છે એ એકદમ ભયાવહ, એકદમ ભયંકર અને બિહામણી હતી. ત્યારે પાંડવોએ અહીંયા રાતવાસો કર્યો અને ભગવાન શિવલિંગની સ્થાપના કરી હતી
ભગવાને તેમનું પ્રસન્ન થઈ અને તેમને આશીર્વાદ આપ્યા હતા. અને અહીંયા જે ભયંકર જે ભૂમિ હતી તે તેમના આશીર્વાદથી અત્યંત રમણીય બની ગઈ હતી. અને ત્યારથી જે એવું માનવામાં આવે છે કે અહીંયા જે ભગવાન ભોળાનાથ છે તેમનું નામ ભયંકરનાથના નામે પડ્યું છે. ઓટો હતો અને ત્રાંબાનો નાગ હતો અને ભયંકરનાથથી વર્તાય છે. અને અહીંયા ભૂંડું હતું એ અમે જોયેલ છે, ગુફા. અને આવું આ એક ડેરું એક જ હતું. અંદર જતા તમે? હા, અંદર જલ થઈ. હા, આ મંદિરની અંદર જે ધૂણો આવેલો છે તે પણ 5000 વર્ષ જૂનો હોય એવું માનવામાં આવે છે. 1983માં જ્યારે અહીંયા પૂરમાં હોનારત આવ્યું હતું, શાપુરનું જે હોનારત તરીકે ઓળખાય છે, તે પૂર પણ આ ધૂણાને બુઝાવી શક્યું ન હતું. અને આ ધૂણા વિશે એક બીજી માન્યતા એવી છે કે દોસ્તો, અહીંયા જે કોઈ પણ રાતવાસો કરે છે તે નિંદ્રાવસ્થામાં જ પણ જે ધૂણાનું જે રૂમ છે તેમાં નિંદ્રાવસ્થામાં જ રૂમની આપોઆપ સવાર પડતા બહાર હોય છે. તો આ એક પણ લોકવાયકા પ્રચલિત છે. સાથે દોસ્તો, અહીંયા જે ધૂણો છે ત્યાં એક ગુફા આવેલી હતી. ભૂતકાળમાં પૂરને કારણે તે ગુફા દટાઈ ગઈ, પણ એવું માનવામાં આવે છે કે તે ગુફા છે તે દત્ત શિખર ઉપર નીકળે છે. તો અહીંથી તે ગુફા પણ અત્યારે બુરાઈ ગયેલી હાલતમાં હોવાથી આપણે તેમનો વિડીયો નહીં બતાવી શકું, પણ આ એક ગુફા આવેલી છે એવું પણ માનવામાં આવે છે. તો થોડા વર્ષો પહેલાં આ મંદિર છે તે જગ્યાએ ફક્ત એક ઓટો અને શિવલિંગ જ હતા, પરંતુ શાપુર ગ્રામવાસીઓએ રહેતા રહેતા મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો છે. અને આજે હજારોની સંખ્યામાં લોકો અહીંયા દર્શનાર્થે આવે છે, પોતાની મનોકામના પૂર્ણ કરે છે અને દાદાના આશીર્વાદ મેળવે છે. Thank you.
તો દોસ્તો, આ વિડીયો દ્વારા આપણે જુનાગઢથી આશરે 12-13 કિલોમીટર દૂર આવેલા શાપુર ગામના સીમાડે ભયંકરનાથ મહાદેવના દર્શન કર્યા. તમારે જો અહીંયા આવવું હોય તો અહીંયા ટ્રેનની પણ વ્યવસ્થા છે. રાજકોટથી ઉપડતી લોકલ જે ટ્રેન છે તે અહીંયા શાપુરમાં સ્ટોપ મળે છે, સાથે સાથે અહીંયા એસટી બસ પણ આવે છે. તમે આ રીતે અહીંયા આવી શકો છો. અને આ વિડીયો આપને કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને જણાવજો. નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ.